આપણે બધા ખુરશી પર બેઠા હોઈશું ને, જેટલી પણ ખુરશી ભરેલી છે અંદાજિત 700-800 જેટલી, પ્રત્યેક વ્યક્તિ જ્યારે ઈશ્વર ધરતી પર મોકલે છે ને, ત્યારે એક સરસ મજાનું હોમવર્ક આપીને મોકલે છે. અને એ હોમવર્ક આપણે જુદા જુદા રીતે કરતા હોઈએ છીએ. કોઈ શિક્ષક હોય તો એ વિદ્યાર્થીનું ઘડતર કરીને દેશને મજબૂત બનાવે છે, કોઈ તબીબ હોય તો કોઈક સારવાર કરીને કોઈને સ્વસ્થ બનાવે છે, કોઈ સંગીતના ક્ષેત્રમાં હોય તો એ સૂર થકી કોઈકને હળવાશ આપે છે. આ બધા સેવાના જુદા જુદા પ્રકારો છે. ચિનુભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે સ્વાસ્થ્ય શિક્ષણ વિશેની વાત અને સતત સેંકડો લોકો સુધી પહોંચવાનો એમનો પ્રયાસ, એવી છૂટી છવાઈ ચાલતી કેટલીક પ્રવૃત્તિઓને જો એક સાથે જોડી શકાય ને તો વધુ સુંદર સમાજ બને. મેં ત્યાંથી અહીંયા આવવાનું એટલા માટે કર્યું કે આ થોડી મિનિટો માટેની મારી બીજી ભૂમિકા અદા કરવાની છે. નમ્રતાબેનની સાથે હોઉં છું ત્યારે ઈશ્વરદત્ત બક્ષિસ જેવી શબ્દ દીક્ષાને વહેંચવાનો પ્રયાસ કરું છું ને, ત્યારે તદ્દન ધુનીભાઈવાળા ભાવથી કે બધું એ કરે છે એ ભાવ પાવક છે થી વાત કરું છું. હવેની 5-1 મિનિટમાં જે વાત કરવી છે એ ઈશ્વરે સોંપેલા કાર્યના ભાગરૂપે સ્પર્શ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને વોલેન્ટિયર તરીકે કરવી છે. મારાથી વડીલ ટ્રસ્ટીઓ જે નીચે છે એમણે મને આ તક આપીને અહીંયા બોલવા દીધું છે, એના માટે ઋણ સ્વીકાર. મને આશિકભાઈ પીપીટી આપશું પ્લીઝ. એક નમ્રતાબેનની જે પ્રવૃત્તિ 1998માં શરૂ થઈ એકાદ બે જણ સાથે, અને આ ક્ષણે નિકેતાની જેમ જ અમારે યાદ કરવા છે ધનેશ ભાઉને. એમણે એક સુંદર મજાની ડાયરી બનાવી અને ક્યારેક એક કાર્યક્રમ નમ્રતાબેનના બધા જ બહેનો સાથેનો જે વાર્ષિક થાય ત્યારે એક સુંદર મજાનું બેનર બનાવ્યું સત્સંગ પરિવાર, અને એમ જ એનું એક ઇન્ફોર્મલ નામ પડી ગયું સત્સંગ પરિવાર. જે પ્રવૃત્તિના 5 વર્ષ 10 વર્ષ અદ્ભુત રીતે ઉજવાતા ગયા, શ્રોતાઓનો પ્રેમ, ઈશ્વરની કૃપા અને દાતાઓના સંગાથથી IRF મોરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, આજે ડૉક્ટર સુજાતા રાજાપુરકર અહીંયા આપણી સાથે છે નડિયાદથી, એવી સંસ્થાઓને આ તમામ દાન મોકલવામાં આવતું. નમ્રતાબેને પોતે આવા લગભગ 600 જેટલા કાર્યક્રમો કર્યા હોય, શ્રદ્ધાંજલિ કે આવા કોન્સર્ટ, એવા કોઈ પણ કાર્યક્રમમાંથી ક્યારેય કોઈ આર્થિક સહાય નથી લીધી. એના ભાગરૂપે જે કોઈ દાન આવતું એ આમ વહેંચવામાં આવતું. સમય સાથે ફેરફાર એવો આવ્યો કે એવા સ્તર પર ઈશ્વરે આ પ્રવૃત્તિને મૂકી કે જ્યાં દર થોડા દિવસે એક સત્સંગ પરિવારના નામનો ચેક આવે, અને એ સત્સંગ પરિવાર હુલામણું નામ હતું જેની કોઈ બેંક અકાઉન્ટ કે પેન નંબર નહોતો. એ આખી ઘટનાને સરળ કરવા માટે એક સ્નેહીઓનો સહિયારો પ્રયાસ થયો કે એને સ્ટ્રક્ચર્ડ કરવામાં આવે. એવા કારણસર વર્ષ 2014માં સત્સંગ પરિવારની પ્રવૃત્તિઓને અધિક વેગ આપવા માટે અમે સ્પર્શ ફાઉન્ડેશન નામે એક ચેરિટી ટ્રસ્ટ રજીસ્ટર કર્યું, જેને અપાતું દાન એ 80G હેઠળ કરમુક્તિને પાત્ર છે. તમે અત્યારે જે ચિત્રમાં જોઈ રહ્યા છો એવા બધા જ કોન્સર્ટ્સની સાથે સાથે કિડની ફેલિયર પેશન્ટને મદદ થતી, ને હવે મેં કંઈક આવું પણ નાનું સરસ કામ કરી શકીએ છીએ કે કિડનીના દર્દીઓ સિવાય પણ જે લોકો વેન્ટિલેટર પર છે, ICUમાં છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે અને પોતાના ખિસ્સાને નહીં પરવડતી સારવારના અભાવે એ મૃત્યુ ન પામે અને એક માનવીય પ્રયાસ કરી શકાય, એવું અમે ગયા વર્ષમાં ખૂબ સુંદર કાર્ય ઈશ્વર કૃપાથી કરી શક્યા. આ જે કંઈ પણ દાનનો પ્રવાહ ચાલી રહ્યો છે એમાં ચોપડેને 80G એ આપણી સહજ જરૂરિયાત છે. નંબર ગેમમાં નહીં પડતા પણ એક અમને એવો અધકેરો આનંદ ચોક્કસ છે કે હાલ હું વાત કરું છું તે સમયે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલા દર્દીઓ જેની ટ્રાન્સપ્લાન્ટ પછીની લાખો રૂપિયાની સારવાર પછીની દર મહિનાની દવાનો ખર્ચ 22,000, 25,000 કે 18,000 હોઈ શકે છે, એવા કેટલાક દર્દીઓને આપણે એડાપ્ટ કરેલા છે અને એઓ સતત એની વિનામૂલ્યે સારવાર મેળવી શકે છે. ડાયાલિસિસના કામથી શરૂ થયેલું આ અભિયાન જો આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ્સ અને અન્ય ટર્મિનલી ઇલ અથવા તો ક્રિટિકલી ઇલ વ્યક્તિઓને મદદરૂપ થઈ શકતું હોય તો આનાથી તો વધારે માધવ કૃપા શું હોઈ શકે. નમ્રતાબેનના અવાજમાં આવી જે
અંદાજિત 55 જેટલી ઓડિયો સીડી છે અને 8-1 વિડીયો આલ્બમ છે. આવા કોન્સર્ટ્સના થતા તમામ ઓડિયો વિડીયો રેકોર્ડિંગ આજે બહાર ઉપલબ્ધ છે. અને અમદાવાદી સ્ટાઇલમાં વાત કરું તો એક કાંકરે બે પક્ષી મારી શકાય એવી રીતે આ સુંદર સંગીત આપણા જ ઘરોમાં ગુંજતું રહે એના બદલે આપણા સ્નેહી મિત્રોને પણ આપણે વહેંચી શકીએ. અને આ તમામ સીડીમાંથી એકત્રિત થતી રકમ સીડીની બનાવટ સિવાયની બધી જ દર્દીઓની સારવાર અર્થે વાપરવામાં આવે છે. તમે જોઈ રહ્યા છો એમ હજુ સુધી પાપા પાગલી માંડતી આ સ્ટ્રક્ચર્ડ સંસ્થા જેનો એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ ઓલમોસ્ટ ઝીરો છે એવું એટલા માટે ગૌરવપૂર્વક કહી શકાય છે કે તમે અત્યારે પણ જે જોઈ રહ્યા છો તેમાંનું 90% વધારે કાર્ય એ વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવે છે. સો વી બિલીવ ઇન મોબિલાઇઝિંગ હ્યુમન પાવર એટ ઝીરો કોસ્ટ એન્ડ ઇન્સ્પાયરિંગ ધેમ ટુ ગેટ ઇન ટુ ધ મિશન ફોર વોલેન્ટિયરિઝમ. એવા તમામ સ્વયંસેવકો કે જે આ પારણું ખરીદી લાવે, શણગારે અને આ તમારા સુધી પહોંચાડે, એમાં માત્ર સ્વયંસેવકો નહીં પણ એમના કુટુંબીજનોને અમારે ઋણ સ્વીકાર કરવો છે. કારણ કે જે બહેનો ગઈકાલે રાત્રે 12:30 વાગે આ પારણું શણગારતા હતા એમને ઘર વર છોકરા તો હોય જ, એટલે એ બધા જ લોકોને પણ નતમસ્તક પ્રણામ. આ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે તે પ્રવૃત્તિઓમાં એક નવતર દિશા ઉમેર્યા પછીનું અમે કાર્ય એવું કર્યું છે કે તમે ઉદાહરણ રૂપે 10,000 રૂપિયા કે 500 રૂપિયા મોકલાવ્યા હોય તો એ રકમ કયા દર્દી માટે કયા હોસ્પિટલમાં ને કયા રજિસ્ટ્રેશન નંબરથી ને કયા ચેક નંબરથી વપરાય છે તેટલી ઝીણવટભરી માહિતી મોટા ભાગના દાતાઓ સુધી પહોંચાડવાનો અમે નમ્ર પ્રયાસ કરીએ છીએ. સો વી બિલીવ કે આપણા મનમાં ઘણું બધું વિઝન હોય, મિશન હોઈ શકે, પણ જો મૂવમેન્ટ અને મોશન વિથ ટ્રાન્સપરન્સી, ક્લેરિટી અને ઇન્ટિગ્રિટી હોય ને તો કદાચ ઈશ્વરની અસીમ કૃપા સતત આપણા પર વરસતી રહેશે. સ્પર્શ ફાઉન્ડેશન આ સાથે હેલ્થ એજ્યુકેશનના કાર્યક્રમો કરે છે. કોલેજમાં ભણતી દીકરીઓને હેલ્થ એજ્યુકેશન આપીશું તો કદાચ ભવિષ્યમાં એ લોકો અબોર્શનનો ભોગ નહીં બને, મેનોપોઝની મુશ્કેલીઓથી અટકશે. આવી કેટલીક સમાજ સુધારણા જેવો શબ્દ મારે નથી વાપરવો પણ સમાજમાં ધીમે ધીમે સમજણની કૂંપળો ફૂટે અને સમાજમાં એવા વ્યક્તિઓનું ઘડતર થાય કે જે સ્વસ્થ હોય, પોતાની સંવેદનશીલતાને વહેતી મૂકી શકે અને અન્યની સંવેદનશીલતા સુધી જઈ શકે એવો અમારો આ નમ્ર પ્રયાસ છે. સારી ઉમરિયા શામ પિયા મોરી રંગ દે ચુનરિયા, શામ પિયા મોરી રંગ દે ચુનરિયા. બિના
કાયમ હજારેની એક સરસ પંક્તિ છે, અશ્રુઓનું આંખમાંથી બાષ્પ થઈ વાદળ બની વિશ્વ આખામાં વરસવું એટલે મીરા થવું.